ડીસાના માલગઢ ગામમાં આવેલી આદર્શ હાઈસ્કૂલમાં શાળાના શિક્ષકો વાલીઓ પાસે વધારે ફી વસૂલતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. આદર્શ હાઈસ્કૂલ જે માલગઢ ખાતે ચાલે છે, જેમાં વિદ્યાર્થીઓ પાસેથી વિકાસ ફાળાના નામે 2500 રૂપિયા અને કોમ્પ્યુટર ફીના નામે 900 રૂપિયા તેમજ અન્ય ચાર્જના નામે 200 રૂપિયા, આમ વિકાસ પ્રગતિ મંડળના નામે એક વિદ્યાર્થી અને વિદ્યાર્થીની દીઠ તેમની પાસેથી દર વર્ષે 3600 રૂપિયા પડાવી રહ્યા છે. ફીની પાવતી પણ પ્રગતિ મંડળ માલગઢના નામે આપવામાં આવે છે, જેમાં આદર્શ હાઈસ્કૂલ માલગઢનો કોઈ ઉલ્લેખ કરવામાં આવતો નથી. તો માલગઢ આદર્શ હાઈસ્કૂલમાં કેવી રીતે માલગઢ પ્રગતિ મંડળ દ્વારા ફી ઉઘરામાં આવી રહી છે, શું રંધાઈ રહ્યું છે, તપાસ જરૂરી છે. જ્યારે અમારા રિપોર્ટર સમગ્ર ઘટનાનો તાજ મેળવવા માટે માલગઢ આદર્શ હાઈસ્કૂલમાં પહોંચ્યા તો તુરંત શાળાના આચાર્ય તાત્કાલિક પોતાની એક્ટિવા લઈને કોઈપણ જાતનો જવાબ આપ્યા વગર ચાલતી પકડી હતી. જ્યારે આચાર્ય દ્વારા માત્ર પ્રગતિ મંડળના ટ્રસ્ટીઓ ઉપર જવાબદારી ઠેરવીને ચાલતી પકડી હતી. જ્યારે આજે માલગઢ ગામની શેઠ શ્રી લચ્છાજી હિન્દુજી સંચાલિત આદર્શ સંકુલમાં વાલીઓ દ્વારા ભારે હોબાળો મચાવતા તમામ સ્ટાફ શાળાને તાળા મારીને રફુચક્કર થઈ ગયો હતો. જ્યારે શિક્ષણના નામે ઉઘાડી લૂંટ ચલાવનાર કેટલીક સંસ્થાઓ ઉપર ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી વાલીઓ વિનંતી કરી રહ્યા છે. જ્યારે આ માલગઢ આદર્શ હાઈસ્કૂલમાં માલગઢ પ્રગતિ મંડળ દ્વારા કેવી રીતે વિકાસના ફાળાના નામે ફી ઉઘરાવવામાં આવી રહી છે, જે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તેવી વાલીઓની ઉગ્ર માંગ ઉઠવા પામી છે. અને જો વાલીઓને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. મારું નામ રબારી મંજુબેન કાળુભાઈ છે. હું આદર્શ હાઈસ્કૂલમાં ભણું છું. અહીંયા કોમ્પ્યુટરની ફી વધારે લેવામાં આવે છે અને અમને કોમ્પ્યુટર દેખાડ્યું જ નથી અને અમારા વાલીને હેરાન કરવામાં આવે છે ફી ભરવાની, અને ફી ભરી હજી પાછી આપતા નથી અને વધારે ફી વધારે છે. સરકારનો કોઈ નિયમ છે ખરી? સરકારનો આ નિયમ છે કે ફી વધારવાની અને ફી અપાવવાની, પણ કોમ્પ્યુટર નહીં શીખડાવવાનું. અમે કોઈ પાવતી આપવામાં આવે છે ખરી ફીની? આ લોકોને પાવતી આપવાની આવે છે, કોમ્પ્યુટરની વિકાસની પાવતી આપવાની આવે છે. મારું નામ પરમા રામેશ્વરબેન માંગીલાલ છે. હું સેઠ એલએસ માલી આદર્શ હાઈસ્કૂલમાં ભણું છું. અમારી પાસે કોમ્પ્યુટર ફી વધારે લેવામાં આવી છે. અમારી ફી 11મી પણ વધારેમાં લેવામાં આવી છે. ફી ઓછી કરતા નહીં, અમારા મા બાપ ઉપર દબાવ ડાલે અને વધારે ફી લે છે. સરકારનો નિયમ છે કે કન્યાઓ પાસેથી ફી ઓછી માફ કરીએ કન્યાઓની, તો બી અમારી ફી લે 4700 રૂપિયા ફી લે છોકરીઓની. સાહેબ, મારું નામ જગદીશ કુમાર અમરાજી પરમાર છે. હું માલગઢનો જ વતની છું. વારે ઘડીએ અહીંયા અમારી સ્કૂલની અંદર ફીમાં વધારો થતો છે. સરકારના પરિપત્ર પ્રમાણે સરકાર સ્કૂલ ગ્રાન્ટેબલ છે. અહીંયા કોઈ ફીની આવી કોઈ જોગવાઈ હોતી નથી, છતાં બી 9મામાં 3675 રૂપિયા ફી છે નવા વિદ્યાર્થીઓ માટે, કોઈ બી આવે એના માટે, ને 11મા માટે 4700 રૂપિયા ફી. આવી સરકારનો કોઈ આયોજન નથી, છતાં બી આ લોકો એમની મનમાનીથી ફી વધારી રહ્યા છે. અમે વારે ઘર રિક્વેસ્ટ કરવા છતાં બી કોઈ અમારી ભણવામાં આવતું નથી. પ્રેમથી અમે 50 વખત કીધી, જાણતો કોઈ કહેવામાં નથી. ફી તો ભરવી જ પડશે ને ચેક ઉપર બી કેસે કેસ બી ભરવાની, પહેલાં ફી ને પછી આગળ ડોક્યુમેન્ટ. મારું નામ હીરાલાલ બુનમાજી ગેલોત, માલગઢ કુડાવાડી ઠાણીમાં રહું છું અને આદર્શ એલએસ હાઈસ્કૂલની અંદર વિદ્યાર્થીઓ ભણે છે. એ લોકો માટે વારંવાર અમે રજૂઆત કરીએ છીએ, છતાં અમારી રજૂઆત સાંભળતા નથી. ઉપરથી કેન્દ્ર સરકારમાંથી પરિપત્ર છે કે છોકરીઓની ફી માફ છે, છતાં આ લોકો ફી લેવામાં આવે છે, 2400 ની 3600 કરવામાં આવે છે અને આ લોકો કોઈ પણ જવાબ આપતા નથી. અમે વારંવાર રજૂઆત કરીએ છીએ અને અમે પોતાની મનમાની ચલાવે છે. પ્રકાશ ગોસ્વામીનો રિપોર્ટ, ડીસા.